માર્કેટ કરતા આપણે પ્યોર દૂધમાંથી બનાવીએ છીએ એટલે, અને આમાં ખૂબ જ મહેનત પડે છે. માર્કેટની અંદર 300 થી 280 રૂપિયાના પર પેંડા મળે છે, આપણા પ્યોર દૂધમાં મળે છે અને આમાં ખૂબ મહેનત થાય છે. કારણ કે હું પણ અત્યારે તમે આવ્યા કમસે કમ 3.5-3 કલાક થી ચલાવું. અત્યારે જ આ દૂધ બળે અને સતત હલાવ્યા જ રાખવાનું. અત્યારે આપણે 24 લિટર દૂધ બાળીએ છીએ, આમાં ઓછામાં ઓછી 2.5 થી 3 કલાક લાગે છે અને આ ઝીણી રીતે 2.5 કલાક જેવું થાય છે અને આમાં ખૂબ જ મહેનત પડે છે અને પ્રોસેસ આખી આખી લાઈવ જ થાય છે અને લાઈવ જ બને છે. અને જે ધીરે ધીરે અત્યારે દૂધ ઉફાણો આવે એ રીતના કણી પડે છે, ધીરે ધીરે દૂધને ઉકાળવામાં આવે છે અને વ્યવસ્થિત રીતના લાલ થઈ જાય છે આ દૂધ, ત્યાં સુધી એને બાળવામાં આવે છે. અને આ પ્રોસેસ આખી આખી 2.5 થી 3 કલાક સુધી ચાલે છે, જ્યાં સુધી આની કણી ના પડે ત્યાં સુધી આને દૂધ બાળવામાં આવે છે. અને જે પ્રોસેસ થાય છે પછી લાઈવ આ રીતના થઈને આ થાળામાં નીકળે છે. હવે ક્યાં જશે એ પેંડા વાળવા જશે. હવે લાવો વાળીને દેખાડી દઉં. આ અત્યારે વાળવામાં આવે છે પેંડાને, વાળવામાં. હલો વાળેલી ચોકી રહી ને અહીંયા લઈ આવો એટલે દેખાડે. માર્કેટ ની અંદર 300 થી 280 રૂપિયા ના પર પેંડા મળે છે અને આપડા પ્યોર દૂધ માં મળે છે અને આમાં ખુબ મહેનત થાય છે. કારણ કે હું પણ અત્યારે તમે આવ્યા ત્યારે કમસે કમ 3-3.5 કલાક થી ચલાવું છું. હવે ત્યારે નીકળો, અત્યારે એ અલગ થાય. આ પેંડા વળી ગયા છે, દૂધ જ ઓરિજિનલ દૂધ જ આવે, આ દૂધના જ પેંડા બને. નહીં કોઈ વસ્તુ નહીં, પ્યોર દૂધના પેંડા. આપણું એડ્રેસ છે યોગી ચોક સિટી સેન્ટરની બાજુમાં, યોગીરાજના ગેટની સામે, યોગી ચોક સુરત. કઈ વેરાયટી બનાવો છો પેંડામાં? આપણે થાબડી પેંડા બને છે, વ્હાઇટ પેંડા બને છે, ટોપરા પાક બને છે, અંજીર પાક બને છે, કાજુ કતરી બને છે. પ્યોર દૂધમાંથી ટોટલ આઈટમ બનાવવામાં આવે છે. ક્યાં સુધી આ તમારો ટેન્ટ લાગેલો હોય છે? અમારે 1 મહિનો ચાલુ થાય રક્ષાબંધનના તહેવાર ઉપર માટે. અગાઉ 1 મહિનો અગાઉ ચાલુ થાય સુરતમાં સારામાં સારી આઈટમ ક્વોલિટી ખવડાવવા માટે પ્યોર દૂધમાંથી, કોઈ ભેળસેળ વગરનું કાંઈ આવશે નહીં, ઓરિજિનલ દૂધમાંથી થાબડી પેંડા બનાવવામાં આવે છે. સમય શું છે આપણે? અમારે સવારે 6 વાગે ખુલી જાય તે રાતના 12 વાગ્યા સુધી, 1 મહિના તક જ ચાલુ રહે. લાઈવ બનાવીને ભઠ્ઠી અમારી ચાલુ હોય, લાઈવ બનાવીને જે 1 મહિનો અમે સિઝન ખાલી અમારી લેવામાં આવે છે.